नमस्कार विद्यार्थियों, धोरण 8 विषय सामाजिक विज्ञान एनी अंदर अत्यार सुधी आपणे 8 पाठनो अभ्यास कर्यो छे। मित्रों, हवे आपणे आपणा अभ्यासक्रमना अंतिम भागमां आवी चूक्या छे। आपणो छेल्लो पाठ ईस्वीसन 1857 स्वातंत्र्य संग्राम पाठनुं नाम वाँचता ज आपने ख्याल आवी गयो हशे कि आ जे पाठ छे ए इतिहास विभागनो पाठ छे। तो इतिहासना जेटला पण पाठो आपणे भण्या तो एमां आपणे जोयुं हशे के क्रम प्रमाणे एक एक पाठ आवता गया छे इतिहासना। सौ प्रथम आपणे भारतमां यूरोपियन प्रजानुं आगमन ए विषयनो पाठ जोयो। त्यारबाद आपणे जोयुं के वेपारी शासकों केवी रीते बन्या ए इतिहासनो पाठ जोयो। त्यारबाद अंग्रेज प्रजानी भारत पर असर ए पाठ जोयो। बराबर, तो आटला इतिहासना पाठो जोया ने एनी साथे जोड़ायेलो आ एक बीजो पाठ छे ईस्वीसन 1857 स्वातंत्र संग्राम। तो अत्यार सुधी आपणे इतिहासना जे पाठ जोया छे ए बधा पाठોનું થોડુંક થોડુંક આપણને અહીંયા જોવા મળશે। તો સૌથી પહેલા તો ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે સ્વતંત્રતા મેળવવા માટે જે સંગ્રામ કરવામાં આવ્યો, જે યુદ્ધ ખેલવામાં આવ્યું, બરાબર, એને સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવામાં આવે છે। સ્વતંત્રતા મેળવવા માટે જે યુદ્ધ થાય, જે સંગ્રામ કરવામાં આવે એને સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવામાં આવે છે। તો અહીંયા સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારનો છે? ઈસવીસન 1857 એવું કહેવાય છે કે આપણા દેશમાં સ્વતંત્રતા મેળવવા માટે સૌ પ્રથમવાર સંગ્રામ થયો હોય તો તે 1857 તો ઈસવીસન 1857 ભારતે સૌ પ્રથમવાર સ્વતંત્રતા મેળવવા માટે સંગ્રામ કર્યો હતો, જે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ અથવા તો 1857 વિપ્લવ એવા નામે પણ ઓળખાય છે। તો એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે પાઠના અંદર। 1857 સંગ્રામ ઉદ્ભવવાના કારણો કે 1857 સંગ્રામ કરવાની જરૂર કેમ પડી, એની પાછળના કારણો કયા કયા, એ કારણો, પછી 1857 સ્વતંત્ર સંગ્રામમાં કયા કયા વીર યોદ્ધાઓએ ભાગ લીધો હતો એની વાત છે। ભારતના વિવિધ પ્રદેશોનું અને એમાં પણ ખાસ આપણા ગુજરાતનું કેટલું પ્રદાન હતું એના વિશેની વાત છે। 1857 સંગ્રામ આગળ કઈ ગતિમાં ચાલ્યો, એ સંગ્રામ સફળ થયો કે નિષ્ફળ થયો એના વિશેની વાત આપણને આ પાઠમાં ભણવા મળશે। તો આવો પાઠની શરૂઆત કરીએ। ભારતમાં યુરોપીય પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો। રાષ્ટ્રવાદ વિશેની વાત કરીએ તો રાષ્ટ્રવાદનો અર્થ શું થાય? બરાબર, તો રાષ્ટ્રવાદ એટલે કે રાષ્ટ્રવાદનો અર્થ શું થાય કે પોતાના દેશ પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના। બરાબર, પોતાના દેશ પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના, જરૂર પડે તો તન મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના, એટલે કે એને આપણે રાષ્ટ્રવાદ કહીશું। તો ભારતના લોકોમાં આ રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો શાના કારણે? બ્રિટિશરોના આગમનના કારણે। જે યુરોપિયન પ્રજાઓ આવી એમાં પણ ખાસ કરીને જે અંગ્રેજ પ્રજા આવી અને અંગ્રેજોએ જે રીતની નીતિઓ અપનાવી, જે રીતનું ભારતના લોકો સાથે અન્યાય કર્યો, એના કારણે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થઈ। બરાબર,
અને ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્ત્વની ઘટના બની. આ ઘટનાને ભારતના રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે મુદ્દો આવે છે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો. તો 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તો એ ઉદ્ભવવા પાછળનું કારણ શું હતું? તો જોઈએ, ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ એ ઈસવીસન 1857નું મુખ્ય કારણ હતું. એટલે કે અંગ્રેજો ભારતમાં આવ્યા અને સત્તા મેળવવા માટે જે ક્રૂરતાભરી દમન નીતિ એમને અપનાવી, જે ભારતના લોકો પર અત્યાચારો કર્યા, અન્યાય કર્યા, એના કારણે ભારતના લોકોમાં બહોળા પ્રમાણમાં એટલે કે મોટા પ્રમાણમાં અસંતોષ ઊભો થયો અને એના કારણે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું એ મુખ્ય કારણ હતો. આ અસંતોષ કેમ ઊભો થયો તેના વિગતવાર કારણો આપણે જોઈએ. તો જોઈએ, સૌથી પહેલું આવશે સામાજિક અને ધાર્મિક કારણો. સૌથી પહેલાં કારણ કયું આવશે? સામાજિક અને ધાર્મિક કારણો. તો કંપની સરકારે, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત છે, કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો. તેમણે લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી. સમાજનો મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો, તેથી નવા પરિવર્તનોએ તેનામાં અસંતોષ ઊભો કર્યો. પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક અને ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા હતા. એટલે ભારતના લોકોને એવું લાગવા લાગ્યું હતું કે અંગ્રેજો આપણો ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે અને આપણને જબરદસ્તી ખ્રિસ્તી ધર્મ અપનાવવા એ પ્રયત્ન કરે છે, એ આપણા ધર્મનો નાશ કરવા માંગે છે. આના કારણે પોતાના ધર્મ અને સમાજને બચાવી રાખવા, ટકાવી રાખવા માટે લોકો સંગ્રામમાં જોડાયા. ત્યારબાદ આગળ જોઈએ આર્થિક કારણો. એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી. એટલે સમૃદ્ધ એટલે કે સુખી, સંપન્ન, બરાબર. ને આર્થિક બાબત આવે એટલે કે તેમાં નાણાકીય બાબત, પૈસાની બાબતની વાત અહીંયા છે. તો પરિણામે ભારતીય સમાજના મોટાભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, એટલે કંગાળ થઈ ગયા. જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા એટલે કે જમીન વિનાના બનતા તેમણે સંગ્રામમાં ભાગ લીધો. આપણે આગળના પાઠોમાં જોઈ ગયા છે કે કઈ રીતે ભારતના ખેડૂતોની દશા, ભારતના ખેડૂતોની પરિસ્થિતિ અંગ્રેજ શાસન સમયમાં કેવી થઈ હતી એની ચર્ચા આપણે આગળના પાઠોમાં કરી છે. એના કારણે ખેડૂતો અને જમીનદારો નારાજ થતા, ગુસ્સે થતા તેઓ સંગ્રામમાં જોડાયા હતા. ત્યારબાદ છે રાજકીય કારણો. ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય બાદ દિવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી, વિસ્તારવાદ, વેલેસલીની વિસ્તાર યોજના, બરાબર, એનો અભ્યાસ આપણે કર્યો છે, જે સહાયકારી યોજનાના નામે પણ જાણીતી છે. કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો પર સત્તા સ્થાપી હતી. આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતા આ સંગ્રામનું સુકાન સંભાળ્યું હતું. એટલે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ પણ આ સંગ્રામમાં જોડાયા હતા. આપણને ખ્યાલ છે કે કઈ રીતે અંગ્રેજોએ સહાયકારી યોજના અને ખાલસા નીતિથી ભારતના અનેક રાજ્યોને
खालसा कर्या हता, पोतानी सत्ता हेठळ लावी दीधा हता। एना कारणे भारतना जे राजाओ हता ए संग्राममां जोडाया हता। ત્યારબાદ આવે છે લશ્કરી કારણો। તો લશ્કરી કારણો જોઈએ, વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી। લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ 6:1 હતું, એટલે કે 6 ભારતીયની સામે 1 અંગ્રેજ। લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા, એટલે કે સેનાની અંદર જે મોટા મોટા હોદ્દા હોય એ અંગ્રેજોને આપવામાં આવતા। હિન્દી સિપાહીઓને એટલે કે ભારતીય સિપાહીઓને બઢતીની તકો ઘણી મર્યાદિત હતી, એટલે કે ભારતીય સૈનિકોને ઊંચા હોદ્દાઓ આપવામાં આવતા નહીં। હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત હતો। પાયદળના હિન્દી સિપાહીને માસિક રૂપિયા 7 જ મળતા, જ્યારે અંગ્રેજ સિપાહીને માસિક રૂપિયા 150 જેટલો ઊંચો પગાર મળતો હતો। ભારતીય સિપાહીને 7 રૂપિયા અને અંગ્રેજ સિપાહીને 150, તો આપણે જોઈ શકીએ છીએ કેટલું અંતર હતું બંનેના પગાર વચ્ચે। અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા તુચ્છ સમજતા હતા। તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી, તેનું પાલન નહીં કરનારને પોતાના સમાજમાં અજ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી। આમ હોવા છતાં હિન્દી સિપાહીઓને ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા હતા, એટલે કે હિન્દી સિપાહીઓને ભારતના સિપાહીઓને વિદેશમાં બીજા દેશો સાથે બ્રિટિશ યુદ્ધો અંગ્રેજો તરફથી યુદ્ધ કરવા મોકલવામાં આવતા હતા। તેથી અન્ય હિન્દીઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે। સિપાહીઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાએ ભોગવવા પડતા દુઃખોની સીધી અસર તેમના પર પડતી। અને ત્યાર પછી આવે છે તાત્કાલિક કારણ। ખાસ અગત્યનું મહત્ત્વનું આ કારણ છે કે તે સમયે એવી તો કઈ ઘટના બની, આ બધી ઘટનાઓ તો ઘણા સમયથી ચાલી આવતી હતી, પણ એ બધી ઘટનાઓને એક કરવાનું એવું તો કયું કારણ હતું? તે સમયે એવી કઈ ઘટના બની જેના કારણે આ 1857નો સ્વાતંત્ર સંગ્રામ થયો? તો મુખ્ય એનું કારણ જે હતું તે સમયનું, તો પરદેશી શાસન વિરુદ્ધ, અંગ્રેજ પરદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રે વધતો જતો હતો, એટલે કે વિવિધ ક્ષેત્રોમાં લોકોનો ગુસ્સો વધતો હતો। દરમિયાનમાં ઈસવીસન 1857ના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ, ખાસ યાદ રાખજો, એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી, તેમાં વપરાતી કારતૂસો બનાવવા માટે, એ રાઇફલના અંદર જે કારતૂસ વાપરવામાં આવે એ કારતૂસ બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો। આ કારતૂસોનો ઉપયોગ કરતી વખતે દાંત વડે તોડવી પડતી, એટલે કે એ કારતૂસનો ઉપયોગ કરીએ તો એના પહેલાં એને દાંતથી તોડવી પડતી હતી। ધાર્મિક દ્રષ્ટિએ ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ। અંગ્રેજો તેમને ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે તેવું તેઓને લાગ્યું। તેમણે તેમના ઉપરી અફસરોને આ અંગે ફરિયાદ કરી, પરંતુ તેનો સંતોષકારક ખુલાસો ન મળતા સૌ પ્રથમ બરાકપુરની 19મી પલટને, ખાસ યાદ રાખજો, સૌ પ્રથમ બરાકપુરની 19મી પલટને પલટને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો, તેથી આખે આખી પલટનને જ વિખેરી નાખવામાં આવી। બરાબર, તો આ તે સમયનું તાત્કાલિક કારણ હતું। આના કારણે જે એ લોકોએ કારતૂસ, એનફિલ્ડ રાઇફલના અંદર જે કારતૂસ વાપરવામાં આવતી હતી, એ કારતૂસ ગાય અને ડુક્કરની ચરબીનો એમાં ઉપયોગ થતો હતો, અને એક આતુસ એવી હતી કે તેનો ઉપયોગ કરતા પહેલાં એને દાંતથી તોડવી પડતી હતી,
परंतु हिंदू अने मुस्लिम धर्म में अनुक्रमे गाय अने डुक्कर अथवा तो गाय अने डुक्कर नु मांस खावानी मनाई होवाथी ए लोकोए ए जे कातुस छे एनो उपयोग करवानी ना पाड़ी नाखी अने एना कारणे ए आखे आखे पलटन ने विखेरी नाखवामां आवी हती। तो आ जे मुख्य कारणों हता एनी आपणे चर्चा करी कि 1857 स्वतंत्र संग्राम थवाना कारणों कया। तो आजे आपणे कारणोनी चर्चा करी छे, पाठनी बाकीनी चर्चा आपणे हवे पछीनी वीडियोमां करीशुं। त्यां सुधी नमस्कार।